हेलो स्टूडेंट्स, आज आप इलेक्ट्रिक ट्रेक्शन एंड कंट्रोल ना सेकंड चैप्टर ना पार्ट टू में जोवाना छे अलग अलग स्पीड टाइम कर्व। बराबर, लास्ट लेक्चर में आप स्पीड टाइम कर्व शू है, स्पीड टाइम कर्व पर आपने कई कई ट्रेन विषे कई कई माहिती मळे छे तेनो अभ्यास कर्यो हतो। बराबर छे, अने स्पीड टाइम कर्वना केटला घटक छे, एटले गति समय वक्रनी अंदर केटला घटको छे, अने एक स्पीड टाइम कर्व पण आपणे रेफरन्स तरीके लीधो हतो। बराबर, एना सिवाय आपणे जोयुं हतुं के घणा बधा पेरामीटर्स उपर आधार राखे छे, आधारित आपणे वर्गीकरण करी शकीए छीए त्रण पार्टमां, एक तो मेन लाइन, अर्बन अने सब अर्बन। बराबर, तो एवी रीते आजे त्यारे आपणे वात करी हती के त्रणेयना स्पीड टाइम कहो सरखा होता नथी। बराबर छे, तो आजे आपणे अर्बन सब अर्बन मेन लाइन नो स्पीड टाइम कहो जोशुं अने त्रणेयनुं कम्पेरिजन करशुं। बराबर, अने त्रणेयनुं कम्पेरिजन करतुं एटले के त्रणेयमां शुं डिफरन्स छे तेनुं कम्पेरिजन करतुं एक टेबल जोशुं। बराबर, तो आपणे स्टार्ट करीए छीए सौथी पहेला मेन लाइनथी। बराबर, तो मेन लाइन एटले शुं? बेसिकली तो मेन लाइन एटले के बे एवा स्टेशन वच्चे दौड़ती ट्रेन के जेमनी वच्चेनुं अंतर वधारे होय। बराबर, 10 किलोमीटर करता पण वधारे, एटले के तमे लॉन्ग रूटनी जेटली पण ट्रेनो छे ए बधाने तमे मेन लाइनमां कन्सिडर करी शको छो। बराबर, तो आ तमारी सामे जे कर्व दर्शावेलो छे स्पीड टाइम कर्व ए कोना माटेनो छे? मेन लाइन माटेनो स्पीड टाइम कर्व छे, जेनी अंदर वाय एक्सिस ऊपर तमारी स्पीड छे। बराबर, किलोमीटर पर अवर नी अंदर, किलोमीटर पर अवर, ज्यारे एक्स एक्सिस ऊपर शू छे? टाइम छे। सेमा तो के सेकेंड मां। बराबर, હવે શું થાય છે તો કે આનો તમે સ્પીડ ટાઈમ કહો, આપણે આ તમે ઓલરેડી આગલા લેક્ચરમાં જે સ્પીડ ટાઈમ કહો જોયો હતો સેમ ટુ સેમ જ છે, આમાં કોઈ પણ જાતનો ચેન્જ થયો નથી। બરાબર, એટલે કે લાસ્ટ લેક્ચરમાં જે આપણે કહો જોયો હતો એ કયો હતો? મેઇન લાઈન માટેનો જ હતો। શું હતું એની અંદર? તો કે સ્ટાર્ટિંગમાં 0 થી 20 સુધીનો ટાઈમ હતો એ આપણો શું હતો? એક્સેલરેશનનો હતો, કે જેમાં તમે કન્ટિન્યુઅસલી તમારી સ્પીડ શું કરો છો? વધારો છો। બી પોઈન્ટ ઉપર શું થાય છે? તમારી ટ્રેન છે એ મેક્સિમમ સ્પીડ ઉપર પહોંચી જાય છે। પછી બી અને સી એટલે કે આટલો ટાઈમ છે એ ફ્રી રનિંગ હતો, એટલે કે તમારી ટ્રેન તમારી મેક્સિમમ સ્પીડ ઉપર દોડશે। બરાબર, અને પછી સી પોઈન્ટ ઉપર શું કરો છો તમે? તો કે તમારા ટ્રેનનો સપ્લાય શું કરી નાખો છો? કટ કરી નાખો છો। બરાબર, સપ્લાય શું કરો છો? ઓફ। તો હવે શું થશે? ટ્રેન પોતાના વેગમાનના કારણે ધીમે ધીમે આગળ તો વધશે જ, પણ સાથે સાથે એની ગતિમાં પણ શું થાય છે? ઘટાડો થશે। બરાબર, તો શું થાય છે? તો કે આ પીરિયડની અંદર કોસ્ટિંગ એટલે તમે સપ્લાય બંધ કરી નાખ્યું, તમારી ટ્રેનની સ્પીડ ધીમે ધીમે ઘટી છે। હવે જેમ જેમ તમારું સ્ટેશન નજીક આવે છે આ પોઈન્ટ, એટલે તમે શું કરો છો? ટ્રેનને ઊભી રાખવી પડશે, એટલે આપણે શું કરશું? બ્રેક કરશું। તો આ પોર્શન થયો બ્રેકિંગનો। બરાબર, તો મેઇન લાઇન છે એની અંદર તમે સિમ્પલ જોશો તો તમે કર્વને એક તો એક્સેલરેશનનો પાર્ટમાં ડિવાઈડ કર્યો છે, પછી ફ્રી રનિંગમાં કર્યો છે, અને કોસ્ટિંગ અને બ્રેકિંગ એમ ચાર પાર્ટમાં ડિવાઈડ કરેલો છે। બીજી એક વસ્તુ નોટિસ કરવા જેવી એ છે કે આની અંદર બધાનો ટાઈમિંગ જુઓ, તો કે તમારા એક્સેલરેશન માટે ટોટલ ટાઈમ 0 થી T1 એટલે 0 થી T2 છે, આટલો ટાઈમ છે। બરાબર, પછી ફ્રી રનિંગ ટાઈમ પણ આપેલો છે, કેટલો છે? આટલો, T2 થી T3 જેટલો, અને લાસ્ટમાં તમારો જે રિટાર્ડેશનનો છે એટલે કે કોસ્ટિંગથી કરીને બ્રેકિંગ સુધીનો એનો ટાઈમ પણ ખાસો એવો છે। તો હવે આપણે નેક્સ્ટ જે જોવાના છીએ એ છે આપણું અર્બનની સ્પીડ ટાઈમ કહો। બરાબર છે, હવે તમારે આ સ્પીડ ટાઈમ કહોને ઓબ્ઝર્વ કરવાનો છે। સ્પીડ ટાઈમ કહો છે એટલે કે નોર્મલ જ છે, કઈ રીતે? તો કે આમાં પણ એક્સ એક્સિસ ઉપર તમારો ટાઈમ છે, બરાબર, અને વાય એક્સિસ ઉપર તમારી સ્પીડ આપેલી છે। બરાબર, હવે તમે આગળનો કહો ઓબ્ઝર્વ કર્યો હશે એના કમ્પેરિઝનમાં તમે જોયું હશે કે આની આગળનો કહો કેવો હતો આપણો? તો કે આગળનો કહો કંઈક આવો હતો, એક ફ્લેટ લાઈન હતી ઉપર। બરાબર, અને પછી આ ટાઈમ આવી રીતે ત્રણ પાર્ટમાં ડિવાઈડ થયેલો હતો મેઇન લાઇન માટેનો। હવે અહીંયા તમે જોશો કે અહીંયા તમારું 0 થી A સુધીનું છે એ એક્સેલરેશન જ છે, બી એ એક્સેલરેશન છે। બરાબર, હવે શું થાય છે? તો કે તમે અહીંયાથી સપ્લાય કટ કરી દીધો એટલે કોસ્ટિંગ પીરિયડ આવ્યો। બરાબર, તો કોસ્ટિંગ પીરિયડ ત્યાં કેટલો હતો? તો કે ફક્ત આટલો જ હતો। બરાબર, જ્યારે આ કેસની અંદર કોસ્ટિંગ પીરિયડ કેવો થઈ ગયો? વધારે, એનો ટાઈમિંગ તમે જોઈ શકો છો। બરાબર, ખ્યાલ આવ્યો? કોસ્ટિંગ પીરિયડ શું થઈ ગયો? વધારે। અને હવે અહીંયા કને તમે જુઓ તો શું થાય છે? તો કે અહીંયા તમે બ્રેક મારો છો તો તમારી સ્પીડ કેવી છે? ફટાફટ ઘટે છે। બરાબર, તો આ તમારો આની અંદર કોઈ પણ જાતનું ફ્રી રનિંગ પીરિયડ તમને આપવામાં આવ્યો નથી, એટલે યાદ શું રાખવાનું છે? તો કે મેઇન લાઇન છે
એની અંદર તમારી પાસે ફ્રી રનિંગ પીરિયડ હતો કે જે અહીંયા ફ્લેટ લાઇનથી દર્શાવેલો હતો, બરાબર છે. જ્યારે આ તમે આ કેસની અંદર તમારી પાસે કોઈ પણ જાતનું ફ્રી રનિંગ નથી, એટલે કે તમારો સ્પીડ ટાઈમ કહો ત્રણ પાર્ટમાં ડિવાઈડ થશે. એક તો શું છે તમારો આટલો ભાગ છે એ શું છે એક્ઝલરેશન છે, આટલો પાર્ટ છે એ શું થશે કોસ્ટિંગ છે, અને પછી આ છે એ તમારો બ્રેકિંગ આવી ગયો. ખ્યાલ આવ્યો આટલો? આમાં ફ્રી રનિંગ છે નહીં, બરાબર. ફ્રી રનિંગ પીરિયડ આમાં આપેલો નથી, બરાબર. તો આ તમારો થઈ ગયો સબઅર્બનનો ઉપનગરીય સેવા, બરાબર છે. હવે આપણે લાસ્ટમાં જોઈએ છીએ સિટી સર્વિસીસ એટલે કે અર્બન. હવે આ ગ્રાફ તમે ધ્યાનથી જુઓ તો સિમ્પલ જ છે કે એક્સ એક્સિસ ઉપર ને વાય એક્સિસ ઉપર તો નોર્મલી જે હતું એ જ છે, બરાબર. હવે શું થયું તો કે આ કર્વ તમે ધ્યાનથી જુઓ તો અહીંયા તમારું આટલું એક્સેલરેશન આપી દીધું, પછી કોસ્ટિંગ આવી ગયો, અને પછી આ થઈ ગયું તમારું બ્રેકિંગ એટલે કે રિટાર્ડેશન પણ તમે કહી શકો છો. હવે આની અંદર તમે જુઓ આગલા ગ્રાફની અંદર શું હતું, આમાં ફ્રી રનિંગ છે, કમ્પેરિઝન કોઈ ફ્લેટ લાઇન દેખાય છે? તો કે ફ્લેટ લાઇન છે નહીં, એટલે કે આપણી પાસે ફ્રી રનિંગ પીરિયડ છે નહીં. એવી જ રીતે પહેલા ગ્રાફની અંદર કોસ્ટિંગ પીરિયડ ખાસો એવો હતો, જ્યારે આની અંદર તમે જુઓ કોસ્ટિંગ પીરિયડનો ટાઈમ કેવો થઈ ગયો છે, ઘણો જ ઓછો, બરાબર છે. શું કામ એવું થાય છે તો કે જ્યારે મેઇન લાઇન હશે ત્યારે બે સ્ટેશન વચ્ચેનું અંતર ખૂબ જ વધારે હશે, બરાબર. મેઇન લાઇન હશે એ આપણે પાછા ટેબલમાં જોશું, બરાબર. મેઇન લાઇન હશે તો એમાં બે સ્ટેશન વચ્ચેનું અંતર લગભગ 10 કિલોમીટરથી પણ વધારે હશે. જ્યારે સબઅર્બનની વાત કરીએ તો એની અંદર શું હોય છે તો કે એની અંદર તમારો બે સ્ટેશન વચ્ચેનું અંતર 10થી ઓછું હશે, અને અર્બનની અંદર એક કિલોમીટર કરતાં પણ બે સ્ટેશન વચ્ચેનું અંતર ઓછું હશે, બરાબર છે. તો હવે તમે અહીંયા બીજી વસ્તુ શું જોઈ શકો છો તો કે આની અંદર આ જે કવરનો ઢાળ છે ને એ પણ શું થાય છે, સ્ટીપ થતો જાય છે, એટલે કે વધતો જાય છે, એટલે કે તમારું રેટ ઓફ એક્સેલરેશન પણ વધે છે અને રેટ ઓફ રિટાર્ડેશન પણ વધે છે, બરાબર. પછી હજી એક વસ્તુ નોટિસ કરવા જેવી છે કે આપણે પહેલાં મેઇન લાઇનનો કર્વ જોઈએ. તો મેઇન લાઇનનો કર્વ છે એની અંદર તમને આ નીચે ટાઈમ દેખાય છે, આ 0થી લઈને 1400 સેકન્ડ એટલે કે 1400 સેકન્ડ છે. તો આ જે ટોટલ ટાઈમ છે ને અહીંયા નીચે જે એક્સ એક્સિસ ઉપર જેમાં આપણો કર્વ આવેલો છે એને આપણે શું કહેશું, ટોટલ રન ટાઈમ, બરાબર. શું કહેવાશે, ટોટલ રનિંગ ટાઈમ કહી શકો અથવા તો રન ટાઈમ પણ કહી શકો. ટોટલ રન ટાઈમનો મતલબ શું થાય તો કે તમારી ટ્રેન એક સ્ટેશનેથી ઉપડી અને બીજા સ્ટેશને પહોંચી, બરાબર. એટલે આટલો ડિસ્ટન્સ એને ટ્રાવેલ કરતાં જે ટોટલ ટાઈમ લાગ્યો એ તમારો શું છે, ટોટલ રન ટાઈમ. તો આ કેસની અંદર ટોટલ રન ટાઈમ તમારો કેટલો છે, 1400 એટલે કે 1400 સેકન્ડ આપેલી છે, બરાબર. હવે આપણે શું જોઈએ તો કે હવે આપણે આપણો સેકન્ડ ગ્રાફ ઓબ્ઝર્વ કરીએ. તો સેકન્ડ ગ્રાફની અંદર તમે રન પીરિયડ જોશો તો ઘટી ગયો હશે, કેટલો થઈ ગયો, 0થી લઈને કેટલો છે 180, જ્યારે ઓની અંદર કેટલો હતો 1400 હતો, અહીંયા થઈ ગયો 180. એનો મતલબ શું થયો કે બે સ્ટેશન વચ્ચેનું અંતર ઘટી ગયું, બરાબર. તો ઓટોમેટિકલી તમારી ટ્રેનને ટાઈમ કેવો લાગશે, ઓછો, એટલે એનો રનિંગ પીરિયડ કેટલો થઈ ગયો, ઓછો થઈ ગયો, બરાબર. હવે લાસ્ટ જોઈએ આપણે તો કે સિટી સર્વિસીસ એરિયા, બરાબર. તો આની અંદર તમે જુઓ તો આનો રનિંગ ટાઈમ કેટલો થયો, રનિંગ ટાઈમ ખાલીને ખાલી 0થી લઈને 80 સેકન્ડ, બરાબર છે. એનો મતલબ કે આ સર્વિસ એવી છે કે કોઈ એક સિટીમાં આપણે ધારો કે મેટ્રો હોય, બરાબર, તો મેટ્રોની અંદર કેમ થોડી વારે સ્ટેશન્સ આવે છે, તો એ જ કન્ડિશનમાં તમે આ સ્પીડ ટાઈમ કર્વને કન્સિડર કરી શકો છો. જ્યારે મેઇન લાઇન એટલે શું, ધારો કે આપણી પાસે અહીંયાથી મુંબઈ જવા માટેની કોઈ ટ્રેન છે, બરાબર, તો એને લોંગ ડિસ્ટન્સ કહી શકાય, એનો રન પીરિયડ પણ કેવો હશે, વધારે. તો એના માટે આપણે મેઇન લાઇનનો જે સ્પીડ ટાઈમ કર્વ છે એ કન્સિડર કરી શકીએ છીએ, બરાબર. તો હવે આપણે જોવાનું છે આ ત્રણેયની કમ્પેરિઝનનું એક ટેબલ કે જે તમારી બુકમાં આપેલું છે, બરાબર. કયા કયા ધોરણ ઉપર કમ્પેરિઝન કરશે, પહેલાં તો સર્વિસનો પ્રકાર, એટલે તમારી ટ્રેન છે એ મેઇન લાઇનની છે, સબઅર્બનની છે એટલે કે ઉપનગરીય છે અથવા તો અર્બનની છે, બરાબર. હવે શું કહે છે તો કે પ્રવેગનો દર સેકન્ડે, બરાબર, એટલે કે તમારો એક્સેલરેશન રેટ ઓફ એક્સેલરેશન કેટલું છે, પછી એવી જ રીતે રેટ ઓફ રિટાર્ડેશન કેટલું છે, મેક્સિમમ સ્પીડ કેટલી છે અને બે સ્ટોપ વચ્ચેનું અંતર કેટલું છે, અને ત્રણેયને આપણે ગ્રાફ ત્રણેયના ગ્રાફ આપણે ઓબ્ઝર્વ કરીએ તો કેવું શું જોવા મળે છે, બરાબર. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટિંગ શેનાથી કરશું તો કે તમારી મેઇન લાઇન છે એની અંદર શું હોય છે તો કે મેઇન લાઇન છે એમાં એક્સેલરેશન રેટ ઓફ એક્સેલરેશન કેટલો છે, 0.6 થી 0.8,
बराबर। पची एनो रिटार्डेशन के 1.5 થી 2.5, હવે એની મેક્સિમમ સ્પીડ જોજો કેટલી છે, 160 બરાબર, અને બે સ્ટેશન વચ્ચેનું અંતર કેટલું છે, 10 કિલોમીટર કે તેથી વધારે। ખ્યાલ આવ્યો? આપણે આ નોર્મલી યાદ રહીએ તો રાખવાનું છે કે જ્યારે આપણે મેઇન લાઇનની વાત કરતા હોઈએ ત્યારે રેટ ઓફ એક્સેલરેશન કેવું હોય છે, તો કે બાકી બે કરતાં ઓછું હોય છે બરાબર, અને રિટાર્ડેશન માટે પણ એ હોય છે બરાબર, પણ એની મેક્સિમમ સ્પીડ કેવી હોય છે, વધારે, અને બે સ્ટેશન વચ્ચેનું અંતર પણ કેવું હોય છે, વધારે બરાબર। હવે એની નોંધ આપણે કે ઓબ્ઝર્વ કરીએ છીએ કર્વ ઉપરથી, આપણે પહેલાં જ જોયું કે તેના મુક્ત દોડ એટલે કે ફ્રી રનિંગ પીરિયડ અને કોસ્ટિંગનો સમયગાળો કેવો છે, વધારે। આપણે ગ્રાફ જોઈ શકીએ છીએ કે આ ગ્રાફ છે એની અંદર તમારો ફ્રી રનિંગ ટાઈમ આટલો છે બરાબર, આ ફ્રી રનિંગ ટાઈમ આવી ગયો તમારો, એવી જ રીતે તમારો કોસ્ટિંગનો પીરિયડ પણ આટલો છે। ખ્યાલ આવ્યો? તો આ ફ્રી રનિંગ ટાઈમ અને કોસ્ટિંગ પીરિયડ કેવા છે, વધારે છે બરાબર। તો આ પહેલી વસ્તુ ખબર પડી ગઈ, અને પ્રવેગ અને બ્રેકિંગનો પ્રમાણ સમયમાં ઓછો છે બરાબર, એટલે કે તમારો રેટ ઓફ એક્સેલરેશન અને રેટ ઓફ રિટાર્ડેશન કેવા છે, અહીંયા આપણે જોયા એ પ્રમાણે ઓછા છે આ બેની કમ્પેરિઝનમાં। ખ્યાલ આવી ગયો? એવી જ રીતે હવે આપણે જોઈએ છીએ સબ અર્બન, તો એની અંદર મેં તમને કીધું હતું કે મેઇન લાઇન કરતાં એનું કેવું હશે, આલ્ફા અને બીટા એટલે કે રેટ ઓફ એક્સેલરેશન, પ્રવેગ અને વેગમંદન કેવા હશે, વધારે હશે। તો તમે જુઓ કેટલા છે, 1.5 થી 4 અને 3 થી 4 બરાબર। હવે એની મેક્સિમમ સ્પીડ શું થઈ ગઈ, ઘટી ગઈ 120, શું કામ, તો કે હવે બે સ્ટેશન વચ્ચેનું અંતર પણ શું થયું, 1 થી 10 કિલોમીટર થઈ ગયું બરાબર। હવે જો એક વસ્તુ ધ્યાનથી જુઓ કે તમને ધારો કે લાંબા અંતર સુધી જવું છે બરાબર, લાંબા અંતર સુધી તમને ટ્રાવેલ કરવું છે, તો હવે શું કરશો, તો કે તમારી મેક્સિમમ સ્પીડ સુધી પહોંચતા તમને થોડોક સમય લાગશે, તો તમને વાંધો આવશે નહીં બરાબર। હવે શું થાય છે, ધારો કે આપણે બે સ્ટેશન વચ્ચેનું અંતર આપણે ઘટાડી નાખીએ બરાબર છે, તો ઘટાડી નાખીએ, ધારો કે બે સ્ટેશન વચ્ચેનું અંતર આપણું ઘટી ગયું, તો હવે શું થાય, તો કે આપણે મેક્સિમમ સ્પીડ ઉપર ફટાફટ પહોંચવું છે, જો ધીમે ધીમે પહોંચશું ત્યાં તો આપણે માંડ મેક્સિમમ સ્પીડ ઉપર પહોંચ્યા હશું ત્યાં શું થશે, સ્ટેશન આવી જશે, તો આપણે બ્રેકિંગ કરવું પડશે બરાબર, એટલે કે આપણે ફટાફટ મેક્સિમમ સ્પીડ ઉપર પહોંચવું છે, તો એના માટે આપણો એક્સેલરેશન એટલે કે પ્રવેગ કેવો હોવો જોઈએ, તો કે પ્રવેગ આપણો રેટ ઓફ એક્સેલરેશન કેવું હોવું જોઈએ, વધારે હોવું જોઈએ, જેથી કરીને આપણે ઓછા ટાઈમમાં મેક્સિમમ સ્પીડ ઉપર પહોંચી શકીએ બરાબર છે। એટલા માટે કરીને આ બે સર્વિસીસ કે જે તમારી અર્બન અને સબ અર્બનની વાત કરી છે એની અંદર રેટ ઓફ એક્સેલરેશન કેવા છે, વધારે બરાબર છે। હવે એવી જ રીતે સ્ટેશન નજીક આવે છે બરાબર, ને આપણે મેક્સિમમ સ્પીડ ઉપર હોઈએ તો આપણે ફટાફટ સ્પીડ ઘટાડવી પડે કે જેથી કરીને આપણે સ્ટેશન પર ઊભા રહી શકીએ બરાબર, એટલા માટે કરીને એની અંદર રેટ ઓફ રિટાર્ડેશન એટલે કે પ્રતિપ્રવેગ અથવા તો વેગમંદનનો દર પણ કેવો હોય છે, વધારે હોય છે, કોની કમ્પેરિઝનમાં, મેઇન લાઇનની કમ્પેરિઝનમાં, અને મેક્સિમમ સ્પીડ કેવી રાખવામાં આવે છે, બંનેમાં ઓછી રાખવામાં આવે છે બરાબર। હવે ડિસ્ટન્સ તો તમને ખબર જ છે કે આમાં 1 થી 10 હોય છે, જ્યારે આની અંદર 1 કિલોમીટરથી પણ ઓછું હોઈ શકે કે 1 કિલોમીટર સુધીનું હોઈ શકે। હવે આપણે સબઅર્બનની વાત કરતા હતા, એની અંદર શું છે, તો કે મુક્ત રનિંગ સમયગાળો હોતો નથી બરાબર, એ આપણે આગળ જોયું કે ગ્રાફ તમે જોવો છો, તો કે ગ્રાફની અંદર, આ ગ્રાફની અંદર તમારો ફ્રી રનિંગ પીરિયડ ક્યાંય છે નહીં બરાબર, ફ્રી રનિંગ પીરિયડ ક્યાંય છે નહીં, સીધું કોસ્ટિંગ ચાલુ થઈ જાય છે। એવી જ રીતે આની અંદર પણ ક્યાંય પણ તમને ફ્રી રનિંગ પીરિયડ એટલે કે આવી કોઈ ફ્લેટ લાઇન જોવા મળશે નહીં, એટલે ફ્રી રનિંગ પીરિયડ હોતો નથી, ખ્યાલ આવી ગયો। પછી કોસ્ટિંગનો સમય વધુ હોય છે બરાબર, એટલે કે આપણે સપ્લાય જલ્દી જલ્દી ઓફ કરી રહીએ છીએ। પછી પ્રવેગ અને બ્રેકિંગનો દર કેવો હોય છે, વધારે બરાબર, એટલે કે એક્સેલરેશન અને રિટાર્ડેશનનો દર કેવો હોય છે, વધારે, ખ્યાલ આવી ગયો। હવે લાસ્ટમાં, તો કે અર્બનમાં આપણે ઓલરેડી જોઈ લીધું એક્સેલરેશન રિટાર્ડેશનના દર કેવા હોય છે, વધારે, સ્પીડ મેક્સિમમ સ્પીડ મેઇન લાઇન કરતાં ઓછી, બે સ્ટેશન વચ્ચેનું અંતર મેઇન લાઇન કરતાં ઓછું બરાબર, આની અંદર પણ કોઈ પણ જાતનો ફ્રી રનિંગ સમય હોતો નથી, કોસ્ટિંગનો પીરિયડ પણ કેવો હોય છે, ઓછો હોય છે, અને પ્રવેગ અને વેગમંદનની દર કેવો હોય છે, વધારે, એટલે કે રેટ ઓફ એક્સેલરેશન રિટાર્ડેશન કેવા હોય છે, વધારે બરાબર। આ સિમ્પલ કમ્પેરિઝન હતું ત્રણેયનું, યાદ શું રાખવાનું, તો કે મેઇન લાઇન એટલે બે દૂર દૂરના સ્ટેશન વચ્ચે ચાલતી લાઇન, સબ અર્બન એટલે મેઇન લાઇન કરતાં એનું ડિસ્ટન્સ કેવું હશે, ઓછું, અને અર્બન એટલે કે તમારી જે સિટીની અંદર જે મેટ્રોસ ચાલે છે બરાબર, તો એ બધાની અંદર બે સ્ટેશન વચ્ચેનું અંતર કેવું હશે, ખૂબ જ ઓછું બરાબર। તો એ આ બંનેની અંદર પ્રવેગ અને વેગમંદનનો દર કેવો હશે, વધારે, કોની કમ્પેરિઝનમાં, તો કે મેઇન લાઇન સાથે સરખાવો ત્યારે। પછી
આની જે આ બેની સ્પીડ હશે મેક્સિમમ એટલે કે મહત્તમ ગતિ ઈ મેઇન લાઇનની કમ્પેરિઝનમાં કેવી હશે? ઓછી. બે સ્ટેશન વચ્ચેનું અંતર કેવું હશે? તો કે ઓછું. આ બંનેની અંદર તમને ફ્રી રનિંગ પીરિયડ મળતો નથી અને કોસ્ટિંગ પીરિયડ વધારે છે, બરાબર. અને રેટ ઓફ એક્સેલરેશન રિટાર્ડેશન તો આપણે ઓલરેડી જોઈ ગયા કે એનો દર પણ કેવો હોય છે, વધારે, બરાબર. તો આ રીતે તમને ત્રણ કર્વ ઘણીવાર એક્ઝામમાં પૂછે છે કે ત્રણે મેઇન લાઇન, અર્બન અને સબઅર્બનના સ્પીડ ટાઈમ કર્વ દોરો, તો એવી રીતે તમને ડ્રો કરતાં પણ આવડવું જોઈએ, બરાબર છે.